નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ, એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 8.2 ના દાખલાઓ ગણ્યા, ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય 8.3. 8.3 ની અંદર દાખલા નંબર 1 જોઈએ, કઈ સંખ્યા મોટી છે. એટલે આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યા આપે તો આપણને ખ્યાલ આવે, ધારો કે આમાં હોય કે 5 અને 3, તો આપણે કહી શકીએ કઈ સંખ્યા મોટી, તો કે 3 કરતા 5 કેવી છે મોટી, તો આપણે એની બાજુ ગ્રેટર ધેનની નિશાની મૂકીએ. એવી જ રીતના આપણે હવે દશાંશ સંખ્યાની અંદર આપણે શોધવાનું છે કે કઈ સંખ્યા મોટી છે, તો એ કેવી રીતના શોધશું, તો એ આપણે જોઈએ. તો અહીંયા એ આપણને આપેલું છે 0.3 કે 0.4, કઈ સંખ્યા મોટી છે એ આપણે જોવાનું છે. તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. આપણે આગળ થોડાક દાખલા સેમ 1 ની અંદર જોઈ ગયા છે, એને થોડું યાદ કરશું આપણે. તો 0.3 છે એને આપણે અપૂર્ણાંકમાં લખી નાખવાનું પહેલા. તો 0.3 ને શું લખાશે, તો કે 3/10, કારણ કે પોઈન્ટ પછી એક અંક છે, એટલે 3/10. અને 0.4 ને, તો કે 4/10. હવે શું જોવાનું, જો બંનેના છેદ સરખા હોય, યાદ રાખજો બંનેના છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. આ શું થશે, અંશ, અને આ થશે છેદ. તો બંનેના છેદ સરખા છે તો જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. તો 4/10 કેવી થશે, 3/10 કરતા મોટી. તો આપણે લખશું 3/10 ગ્રેટર ધેન 4/10. તો આપણે લખી શકીએ 0.3 ≥ 0.4, કારણ કે 4/10 છે અને પાછું 0.4 લખશું તો આપણને ખ્યાલ આવશે 0.3 કરતા 0.4 કેવી છે, મોટી છે. તો આપણે લખી શકીએ 0.3 એ 0.4 કરતા નાની સંખ્યા છે, એટલે કે 0.4 એ 0.3 કરતા મોટી સંખ્યા છે. ત્યાર પછી બી જોઈએ, 0.07 કે 0.02. તો આને પણ આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ, તો 0.07 હોય તો એને શું લખાશે, 7/100, કારણ કે પોઈન્ટ પછી બે અંક છે. એવી જ રીતના 0.02 છે તો એને શું લખાશે, 2/100. તો હવે જો બંનેના છેદ અહીંયા પણ સરખા છે તો અંશ કોનો મોટો છે, તો અહીંયા અંશ 7 છે, અહીંયા અંશ 2 છે, તો 2 કરતા 7 કેવા થશે, મોટા. તો આપણે લખશું 7/100 ≥ 2/100. તો આપણે લખી શકશું 0.07 ≥ 0.02, એટલે કે આમ 0.07 એ 0.02 કરતા કેવા છે, મોટી સંખ્યા છે. પહેલા તો આપણે સંખ્યા આપી અને અપૂર્ણાંકમાં ફેરવશું, અપૂર્ણાંકમાં ફેરવશું અને છેદ સરખા હોય તો જ, છેદ સરખા હોય તો અંશ જે છે જેનો અંશ મોટો એ સંખ્યા કેવી થશે, મોટી. ત્યાર પછી જોઈએ સી, 3 કે 0.8. જો અહીંયા 3 કે 0.8, જ્યારે આવી સંખ્યા હોય ત્યારે આપણને સીધી જ ખબર પડી જવી જોઈએ કે દશાંશ સંખ્યા હોય, એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા હોય એના કરતા પોઈન્ટ વગરની સંખ્યા, એટલે કે પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા હોય તો એ સંખ્યા હંમેશા કેવી હોય, મોટી. તો આપણે અહીંયા જોઈને જ ખ્યાલ આવી જાય કે 3 એ 0.8 કરતા કેવી છે, મોટી છે. તમે ડાયરેક્ટ પણ લખી શકો, પણ મેં એ કર્યું છે 3 = 3 રહેશે. તો 0.8 ને આપણે શું લખશું, 8/10. તો અહીંયા 8/10 છે એના કરતા 3 કેવા થાય, મોટા. તો 3 ≥ 0.8, એટલે લખી શકીએ કે આમ 3 એ 0.8 કરતા મોટી સંખ્યા છે. ત્યાર પછી ડી જોઈએ, 0.5 કે 0.05. તો આમાં પણ આપણે આમ જોઈએ તો બધી સંખ્યામાં આપણે જોઈને જ ખ્યાલ આવી જાય, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 0.5 અને 0.6 ની વચ્ચે 0.05 આવે. આપણે આગળ જોયું હતું એવી રીતના, તો આપણને ખ્યાલ આવે તો આપણે સીધું અહીંયા લખી શકીએ કે જો વચ્ચે સંખ્યા આવતી હોય એની કરતા તો આ સંખ્યા કેવી હોય, મોટી હોય. તો આપણે લખી શકીએ ડાયરેક્ટ, પણ આપણે અહીંયા દશાંશ ને અપૂર્ણાંકમાં ફેરવીને જ કરશું જેથી આપણે ભૂલ ના પડે. તો આપણે 0.5 લખશું તો એને કેવી રીતના લખાશે અપૂર્ણાંકમાં, તો કે 5/10. અને 0.05 છે એને કેવી રીતના લખાશે, તો કે 5/100, કારણ કે અહીંયા પોઈન્ટ પછી બે અંક છે અને અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે. તો આપણે અહીંયા
लख तो अहियां शुं थयुं 5/10 अहियां 5/100 तो अहियां जो अहियां अंश छेद 10 छे अहियां छेद 100 छे तो आपणे शुं करशुं के अहियां एक जीरो लगाई दईए तो ऊपर पण एक जीरो लगाई दईए अथवा तो शुं करवुं पड़शे ऊपर नीचे 10 वडे गुणवो पड़शे तो 5 ने 10 वडे गुणीए तो 50 थशे नीचे ने 10 वडे गुणीए तो 100 केम कारण के आपणे अहियां छेद सरखा करवा छे तो छेद सरखा करवा माटे आपणे ऊपर नीचे 10 वडे गुणी नाखीए अथवा तो सीधो तमे अहियां 100 करी नाखो तो अहियां ऊपर केटला थई जशे 50 तो आपणे लखी शकीए 50/100 अने 5/100 तो हवे जो बने ना छेद केवा थई गया सरखा तो हवे अंश जो अंश कोनो मोटो तो के अहीं 50 छे अने अहीं 5 छे तो 50 छे ई 5 करता केवा थशे मोटा तो आपणे लखी शकीए 50/100 ग्रेटर देन 5/100 तो आपणे लखी शकशुं के 0.5 ग्रेटर देन 0.05 बे पांख्या जे बाजू संख्या मोटी होय ई बाजू करवाना तो आपणे लखीए के आम 0.5 ए 0.05 करता मोटी संख्या छे त्यार पछी जोईए ई तो ई छे 1.23 के 1.2 तो आपणे लखी नाखीए पहेला अपूर्णांकमां तो 1.23 ने शुं लखाशे 123/100 अने 1.2 ने शुं लखाशे 12/10 तो जो अहीं 100 छे अहीं 10 छे तो ऊपर नीचे 10 वडे गुणी नाखीए तो 12 × 10 એટલે 120 અને 10 × 10 એટલે 100 હવે બંનેના છેદ કેવા થઈ ગયા સરખા તો અંશ જો તો આનો અંશ 120 આનો અંશ 123 120 કરતા 123 મોટા તો આપણે લખશું 123/100 ગ્રેટર ધેન 120/100 તો 123 ગ્રેટર ધેન 1.2 આની જગ્યાએ જે આપણે દશાંશ સંખ્યા છે એ જ પછી અહીંયા લખશું કે 123/100 છે એને શું લખાશે 1.23 અને ગ્રેટર ધેન નિશાની એમ નામ અને 120/100 એને શું લખાશે દશાંશમાં તો કે 1.2 અહીંયા 0 0 ઉડી જશે એટલે 1.2 તો આપણે કહી શકીએ કે આમ 1.23 એ 1.2 કરતા મોટી સંખ્યા છે ત્યાર પછી જોઈએ એફ 0.099 કે 0.19 તો આપણે લખીએ અપૂર્ણાંકમાં તો 0.099 શું લખાશે પોઈન્ટ પછી 3 અંશ છે તો 99 ના છેદમાં શું આવશે 1000 અને 0.19 છે એને શું લખાશે પોઈન્ટ પછી 2 અંક એટલે 19 ના છેદમાં 100 તો અહીંયા જોઈએ અહીંયા કેટલા છે છેદ 1000 અહીંયા છેદ 100 છે તો અહીંયા 100 ને આપણે શું કરવું પડશે 1000 કરવું પડશે તો ઉપર નીચે 10 વડે ગુણી નાખીએ તો 19 ને 10 વડે ગુણીએ તો 190 અને 100 ને 10 વડે ગુણીએ તો 1000 હવે જો બંનેના છેદ કેવા થઈ ગયા સરખા તો અંશ જોઈએ અહીંયા અંશ 99 છે અને અહીંયા અંશ 190 છે તો 99 મોટા કે 190 તો કે 190 તો આપણે લખશું 99/1000 લેસ ધેન 190/1000 તેથી આપણે કહી શકીએ કે 0.099 લેસ ધેન 0.19 એટલે કે આ આપણે આની દશાંશ સંખ્યા કઈ છે તો કે 0.19 આની દશાંશ સંખ્યા કઈ 0.099 અને વચ્ચે નિશાની લેસ ધેનની તો આપણે કહી શકીએ કે આમ 0.19 એ 0.099 કરતા મોટી સંખ્યા છે ત્યાર પછી જી જોઈએ 1.5 કે 1.50 તો 1.5 છે એને શું લખશું 15/10 અને આને શું લખશું 1.50 ને 150/100 તો અહીંયા છેદ 10 થાય છે અહીંયા છેદ 100 થાય છે તો શું કરશું આને ઉપર નીચે 10 વડે ગુણીએ તો 15 × 10 એટલે 150 ને 10 × 10 એટલે 100 તો હવે બંનેના છેદ કેવા થઈ ગયા સરખા તો ઉપર જોઈએ તો અહીંયા અંશ પણ કેવા થાય છે સરખા તો આપણે કહી શકીએ કે આ બંને સંખ્યા કેવી હશે સમાન તો આપણે લખીએ 150/100 બરાબર 150/100 એટલે કે 1.5 બરાબર 1.50 આમ 1.5 અને 1.50 એક જ સમાન સંખ્યાઓ છે એટલે કે બંને સંખ્યાઓ કેવી છે સમાન છે ત્યાર પછી એચ 1.431 કે 1.490 તો અહીંયા પોઈન્ટ પછી 3 અંક અહીંયા પણ પોઈન્ટ પછી 3 અંક તો આપણે લખશું 1.431 બરાબર 1431/1000 અને અહીંયા લખશું 1.490 બરાબર 1490/1000 બંનેના છેદ કેવા છે સરખા તો અંશ જોઈએ અહીંયા 1431 ને અહીંયા 1490 તો 1431 કરતા 1490 કેવા થશે મોટા તો આપણે લખશું 1431/1000 લેસ ધેન 1490/1000 એટલે આપણે લખી શકીએ કે માટે 1.431 લેસ ધેન 1.490 એટલે કે આમ 1.431 એ 1.490 કરતા નાની સંખ્યા છે એટલે આપણે લખી શકીએ કે 1490 1.490 એ 1.431 કરતા મોટી સંખ્યા છે
કારણ કે આપણે મોટી સંખ્યા શોધવાની છે એટલે આપણે આ જ વિધાન લખશું. આ તો ખાલી આપણે ઉપરથી જવાબ મળ્યો એ પ્રમાણે આપણે લખવું, પણ આપણું વિધાન સત્ય આ રીતના લખાશે કે 1/490 એ 1/431 કરતા મોટી સંખ્યા છે, કારણ કે આપણે રકમમાં કીધું છે કઈ મોટી સંખ્યા છે એ આપણે કહેવાનું છે. તો આપણે લખી નાખ્યું. તો અહીંયા આપણે દાખલા નંબર 1 છે એ જોયો. તો આવી કોઈ પણ દશાંશ સંખ્યા હોય ગમે એવડી મોટી તો આપણે એને પેલા અપૂર્ણાંકમાં ફેરવશું અને છેદ સરખા હશે તો આપણે અંશ ખાલી જોશું કે જેનો અંશ મોટો એ સંખ્યા મોટી, અથવા તો છેદ સરખા ન હોય તો પેલા આપણે એના છેદ સરખા કરશું અને પછી જોશું જેનો અંશ મોટો એ સંખ્યા કેવી થશે, મોટી સંખ્યા થશે. તો હોમવર્ક ની અંદર તમારે 8.3 ના દાખલા નંબર 1 નો આઈ અને જે અને એચ સુધી આપણે ગણ્યા છે એના બે દાખલા છે આઈ અને જે, એ તમારે પ્રેક્ટિસ માટે હોમવર્ક ની અંદર રફ બુક ની અંદર કરવાનું છે. અને દાખલા નંબર 2 એમાં આવી રીતના કોઈ પણ સંખ્યા તમારી જાતે લઈ અને એમાં આપણે કઈ મોટી સંખ્યા છે એ તમારે શોધવાનું છે. તો આવી રીતના બીજા 5 ઉદાહરણો તમારી જાતે લઈ અને દાખલા નંબર 2 ની અંદર જેમ આપને કીધું છે એ રીતના આપણે દાખલા નંબર 2 કરશું. તો એ પણ તમે હોમવર્કમાં કરવાનું છે. આવી જ સંખ્યા કોઈ પણ 5 તમારે જાતે લખવાની અને પછી જોવાનું આવી રીતના અપૂર્ણાંકમાં ફેરવી અને જોવાનું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે, એવી તમારી જાતે 5 ઉદાહરણો એવા બનાવવાના છે. એ છે આપણો દાખલા નંબર 2. તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એ તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે. દાખલા નંબર 1 ની અંદર ખાલી આઈ અને જે અને દાખલા નંબર 2 છે એમાં 5 ઉદાહરણ ખાલી તમારી જાતે કરવાના છે. તો આપણે અહીંયા સ્વાધ્યાય 8.3 છે એ પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.4 છે એના દાખલાઓ ગણશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.